નમસ્કાર મિત્રો, અમારી મિશન વિદ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડિયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો અને વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. હેલો બાળ દોસ્તો, આજે હું તમને બે બકરીઓની જ વાર્તા કહીશ. આ વાર્તાનું નામ છે સમજુ બકરીઓ. તો સાંભળો. એક નાની નદી હતી. એ નદી પર લાકડાનો એક પુલ હતો, પણ આ પુલ ખૂબ જ સાંકડો હતો. તેના પરથી સામ સામે થઈને બે જણા જઈ ના શકે, એટલો સાંકડો પુલ હતો. એકવાર આ પુલ પર સામ સામા છેડેથી બે કૂતરા આવ્યા. બંને જણા વચોવચ ભેગા થઈ ગયા, કોઈ કોઈને રસ્તો જ ના આપે. છેવટે બંને જણા સામ સામે લડવા લાગ્યા, એકબીજાને ભૂરકીને સામ સામે ભસવા લાગ્યા. અટકે જ નહીં અને ભસતાને ભસતા જ એ લોકો ઝઘડી પડ્યા. પછી તો બંને ઉછળીને પાણીમાં પડી ગયા. માંડ માંડ તરીને એ લોકો બહાર નીકળ્યા. થોડી વાર થઈ પછી એ પુલ પર બંને છેડેથી એક એક બકરી આવી. બંને બકરીઓ પેલા કૂતરાઓની જેમ જ પુલની વચોવચ આવીને ભેગી થઈ ગઈ. પણ આ લોકોમાં એક ફરક હતો. બંને બકરીઓ પેલા કૂતરાઓની જેમ લડી નહીં. બંને યુક્તિ સુજાડી અને સમજુ હતી, એટલે એક બકરી ચૂપચાપ નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના ઉપરથી ધીમેથી પસાર થઈ ગઈ. એ પસાર થઈ ગઈ પછી જે બકરી બેઠી હતી એ બકરી ઊભી થઈ અને ચાલવા લાગી. તો બાળ દોસ્તો, તમે જ કહો, કોણ સમજુ અને બુદ્ધિશાળી ગણાય, કૂતરાઓ કે બકરીઓ? બકરીઓ.